જૂનાગઢ તુવેર કૌભાંડ જોરશોરથી ગાજ્યું હતું, જેમાં આરોપીઓ જાહેર થયા બાદ ખેડૂતોના જે તે સમયે બાકી રાખેલા નાણાં માટે લાગતા વળગતા હાથ ઉપર કરી લેતા સોરઠ પંથકનો મોટો ખેડૂત વર્ગની આર્થિક સ્થિતિ વિકટ બનવા પામી છે. જ્યારે નિગમની કચેરી ખાતે ખેડૂતો રજૂઆતો કરવા દોડે છે ત્યારે બેદરકારીવાળા જવાબો મળતા કફોડી સ્થિતિમાં મુકાવા પામ્યો છે. તેમજ મોટો ખેડૂત વર્ગ આ કૌભાંડના કારણે નાણાં ફસાતા મુશ્કેલીમાં મુકાયા છે. અને મેં કેસો તુવેર આપેલી છે તો એનો કૌભાંડીઓ પકડાઈ ગયેલો છે, છતાંય મને 12-4 મેં તુવેર નાખેલી છે અને આજ 2-2.5 મહિના થયા તો મને બિલ પાકું નથી આપવામાં આવ્યું અને 22-4 જેવી તારીખ થઈ ગઈ, છતાંય બિલ નથી આપ્યું અને એના કાર્યવાહી કાંઈ કરતા નથી. એક કૌભાંડ કર્યું એની માથે બીજું કૌભાંડ આવડવા માથે છે, છતાંય સરકારને હજી ખબર નથી પડતી કે આ બીજું કૌભાંડીઓ ત્યાં હાથમાં છે, છતાંય એને કાંઈ કાર્યવાહી કરતા નથી. હું ઓફિસે જાઉં તો એ કે તમારા રૂપિયા ગયા, એ કે કેશોદ ઓફિસે ગયો તો એવો જવાબ મળ્યો. પછી મને કે જૂનાગઢ ઓફિસે જાઉં તો જૂનાગઢ ઓફિસે 3-4 વખત જઈ આવ્યો, ત્યાં એ કે તમારી કાર્યવાહી ચાલુ છે અને આવા જવાબ આપે છે. અને મારો છોકરો 12 સાયન્સમાં ભણે છે તો મારે ફી ભરવાનું ત્યાંથી સાહેબે કીધું તો એ કે આ રીતનું એ કે તમે ફી ભરી જાઓ નકર તમારા છોકરાને રેસ્ટિગેસ કરી દેવું, તો મારે વ્યાજે રૂપિયા લઈ અને વ્યાજે ગોતી અને ફી ભરવી પડી. છતાંય સરકાર અત્યારે કોઈ પગલાં લેતી નથી અને સરકારને ખબર હોવા છતાંય જે કૌભાંડીઓ હાથમાં છે તો એની કાર્યવાહી કરવામાં કોઈ આટલી વિલંબતા રાખે છે, તો તાત્કાલિક એના પગલાં ભરે અને તાત્કાલિક એનો જવાબ આપે ને અમને પેમેન્ટ તાત્કાલિક આપે. હજી અમને પાકું બિલ નથી આપવામાં આવ્યું અને કાચા બિલની એક વાઉચર આપી દીધું છે, વાઉચર ઉપર એ બધા એને આની રીતનું કરે છે. અને સરકારની ખેડૂત કહે છે તો સરકારની ખેડૂત કઈ રીતની? આમાં સરકારને મેં ભાજપ વાળાઓને પ્રશ્ન કર્યા કે આવી રીતનું મારી ઉપર થયું તો એ કે તમે કે પાકું બિલ નથી લીધું, તો પાકું બિલ ના મળતું હોય તો એને પાકું બિલ કઈ રીતનું આપે છે એ જોતા નથી સરકારે. અને એમને એના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમને કોઈ આપી દે નીવડાઈ કૌભાંડ કરે છે, છતાંય એની માથે હાથ ફેરવે એના જેવો આ બધું કાર્યક્રમ છે. આ એક અજાયબ ગામનું છે, કેશોદનો તુવરનો કૌભાંડનો કિસ્સો થયો છે. એમાં અજાયબ ગામના ઓછામાં ઓછા 200 ખેડૂત સંડોવાણા છે, જે 19-4 આ લોકોએ તુવેર વેચી છે. તો આજે 22-6 થઈ આજ સુધી એક પૈસો એને પેમેન્ટ નથી મળ્યું. અત્યારે છોકરાઓના રિઝલ્ટ આવી ગયા છે 10માના 12માના. એ લોકોને છોકરાઓને એડમિશન લેવા હોય, ફી ભરવી હોય, કઈ રીતે એ લોકો ફી ભરી શકે? અને આ ભાઈએ કેશોદ ધક્કા ખાધા, અવિનાશભાઈએ જે છગન દેવસિંહ રતનપરા કરીને છે એમને કેશોદ 2-3 ધક્કા ખાધા. એવું કહેવામાં આવ્યું કે તમારું પેમેન્ટ ગયું, હવે પેમેન્ટ તમને મળશે નહીં, તો આ કે શું અમારે કરવાનું? તો તમે જૂનાગઢ જાઓ તો જૂનાગઢ અને રેલવે સ્ટેશન પાસે ઓફિસ બતાવી, ત્યાં ઓછામાં ઓછા 5-6 ધક્કા ખાધા. અવારનવાર ત્યાં બિચારા જાય કામ ખોટી કરીને. તો ત્યાં એવું કહેવામાં આવે છે કે તમારી પ્રક્રિયા ચાલુ છે. આજે 2.5 મહિના ત્યાં આનો માલ લઈ લીધો છે, પૈસા હજમ કરી ગયા. આ સરકાર એમ બોલે કે ખેડૂતની સરકાર. કઈ રીતે ખેડૂતની સરકાર? ખેડૂતનો નીચોડો જ કાઢવાનો કાયમીને માટે કે આ લોકો આ ભાજપ વાળાઓને? અને પાછા એમ બોલે કે અમે 0% એ પાક લોન આપીએ, બધા પાસે 4% લોનનું વ્યાજ વસૂલવામાં આવે છે. મારી પાસે પ્રૂફ છે, જોઈએ તો. હું એક ખેડૂત આગેવાન તરીકે હું ચાચી ટોકીના મીડિયાના મારફતે કહું છું કે એને પ્રૂફ જોઈએ તો હું પ્રૂફ આપવા તૈયાર છું. અને આને વહેલામાં વહેલી તકે ખેડૂતને ન્યાય મળે, નકર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ પગલાં ભરવા પડશે. આની જવાબદારી સરકારની રહેશે. જય હિન્દ, જય ભારત.